ये तेरा घर ये मेरा घर, किसी को देखना हो अगर तो पहले आके मांग ले मेरी नजर तेरी नजर। તમે સાંભળી રહ્યા છો તત્વમ ટોક્સ અને હું છું દેવમ। ઘર, ઉજાસ વાળું ઘર, ખુલ્લા આકાશ વાળું ઘર, વિચારોની મોકળાશ વાળું ઘર, સંબંધોના સારાંશ વાળું ઘર, ઘરના અહેસાસ વાળું ઘર, એ મારું ઘર મને બહુ ગમે છે। મારા ઘરે ધાબુ એટલે કે એવો આકાશનો ટુકડો છે જ્યાંથી ચડીને હું સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના બધા જ રંગો કોઈ પણ અવરોધ વગર જોઈ શકું છું। અને નીચે જમીને એક હર્યો ભર્યો ક્યારો પણ છે જ્યાંથી એક વેલ જમીનને અને મારા આકાશને જોડે છે। એ ક્યારામાં જુદા જુદા રંગોના ફૂલો પણ છે, સફેદ, પીળો, જાંબલી, ગુલાબી, પચરંગી પાનવાળો છોડ પણ છે। અહીંયા એક જ કુંડામાં તુલસી અને ડમરો પણ છે, સુગંધી કડવાશ ધરાવતો લીમડો પણ છે અને ત્વચાને સુધારતું કુંવારપાટું એલોવેરા પણ છે। ઘરના પ્રવેશ દ્વારમાં ખુદ તોરણ બનીને અડીખમ ઉભેલું આસોપાલવ પણ છે। અહીં સવાર પડી નથી કે તડકો છાંયો ઘરમાં આંખ મીંચોલી રમવાનું શરૂ કરી દે છે, તો આખો દી રમ્યા પછી તડકો સુરજ દાદા સાથે સાંજે ચાલ્યો જાય ને મૂકતો જાય વીજળીના પ્રકાશથી। અહીંયા ઝૂલો પણ છે, ખાટ પણ અને હિંચકો પણ છે, જે મોટા મોટા હિંચકા ખાઈ અમે મુસીબતોને એને સીધો આકાશમાં ઘા કરી શકીએ। અને આ બધાના પ્રતાપે અમારે ત્યાં રોજ સવારે ચકી અને કાબરબેન અને કબૂતર અને કાગડાભાઈના પગલા પણ થાય છે। આ ઘરમાં પ્રકૃતિ પણ છે અને સંસ્કૃતિ પણ, માણસ પણ છે અને માણસના મન પણ। સવારના ચા નાસ્તામાં થતી હસી મજાકથી લઈને રાતે તારક મહેતા જોતા જોતા થતા ખડખડાટ હાસ્યથી હંમેશા ઘર હરીભર્યું રહે છે। ઘણા લોકો ફક્ત ઘરનું એક પાછલું બારણું ખુલ્લું રાખે ને પૂછો તો કહે કે ધૂળ આવે છે। અરે ધૂળ આવશે તો ચાલશે, પણ હવા, પ્રાણ કે ઓક્સિજન નહીં આવે તો અકળામણ થશે, ચીડિયાપણું વધશે, અજવાળું નહીં આવે તો અંધારું કાપવા દોડશે, અને પછી જિંદગી ધૂળધાણી થતા કોઈ નહીં રોકી શકે। ઘરનું મુખ્ય દ્વાર પૂર્વમાં કે રસોડું અગ્નિ દિશામાં નહીં હોય તો ચાલશે, પણ માણસોના મન એક દિશામાં હોવા જરૂરી છે। બધા જ પોતાના પાયા અલગ અલગ દિશામાં નાખી પકડી રાખશે તો તણાવ વધશે। અહીંયા એવું ઘર છે જ્યાં ક્યારેય પણ મહેમાન આવે તો પ્રત્યેક પાન, ફૂલ, ડાળી, વેલ, વૃક્ષ સાથે માણસો પધારો કહેવા તૈયાર હોય છે। બસ ફરક એટલો જ કે એ લોકો સળવળીને કે લહેરાઈને પધારો કહે છે અને અમે અમારા હોઠ અને જીભના સંયોગથી। હતી ક્યારે છતો દિવાલ કે કો આવરણ ઘરનું, અમે તો નામ દઈ દીધું છે જ્યાં થંભે ચરણ ઘરનું। યુગોથી જાતને સમજાવવા કોશિશ કરું છું હું, છતાં પણ થઈ નથી શકતું પૂરું સ્પષ્ટીકરણ ઘરનું। ઘણાને ઘર ઉપાડી ચાલવાની હોય છે આદત કે એના રોમ રોમે જ્યાં જુઓ ત્યાં સંક્રમણ ઘરનું। રહો ઘરમાં અગર તો ઘર કદી ખાવાય ધસે છે, અને ઘર બહાર હો ત્યારે જીવો છો સંસ્મરણ ઘરનું। હવે ઘરમાં જ દ્રશ્યો એવા દેખાતા રહે છે રોજ કે થઈ ગયું ક્યારનું અહીંથી મહાભિનિષ્ક્રમણ ઘરનું। કોઈ સમજ્યું નથી, કોઈ સમજવા પણ નથી નવરું, મકાનોમાં આ ક્યારે થઈ ગયું રૂપાંતરણ ઘરનું। બની રહે જો ગઝલ તોરણ તું સુકાતી જશે પળે પળ, બની રહે જો ગઝલ તોરણ તો સુકાતી જશે પળે પળ, રહે તાજી એ કાયમ જો બને વાતાવરણ ઘરનું। કવિ વિવેક મનહર ટેલર। ઘર બહુત હસીન ઘર, ઘર બહુત હસીન ઘર।